છૂત ઉદયપુર ના બિલવાન્ટ સ્કૂલ નું બિલ્ડિંગ વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવાને લઈને કોંગ્રેસના સંગ્રામ સિંહ રાજફાએ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસના યુવા નેતા સંગ્રામ સિંહ રાજભાએ જણાવ્યું હતું કે બિલવાન્ટ ગામે દોઢ વર્ષથી ત્યાં સ્કૂલ નું બિલ્ડિંગ નથી સરકાર જે તે વખતે આદેશથી તેને તોડી પાડ્યું હતું તેનું ફંડ પણ આવીને પડ્યું છે પણ ખબર નથી કે આ તંત્રની આંખો બંધ છે કે સરકારની આંખો બંધ છે આ વિદ્યાર્થીઓને ઝૂંપડાના નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે કે બીજાને સહારે ભણવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે અને ત્યાંના લોકો ગ્રાહીમા સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે મારી સરકારને અને વહીવટી તંત્રને ખાસ કહેવું છે કે આના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટાઉદેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો છે જર્જરિત હાલતમાં છે કોઈ જગ્યાએ પડી જાય એવી હાલતમાં છે તો આના ઉપર તાત્કાલિક ધોરણે બજેટ ફાળવીને એક્શન લેવા જોઈએ અને બિલવાન ગામની અંદર આ સ્કૂલ માટે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહીં આવે તો આક્રમક આંદોલન માટે જવાની પણ તૈયારીઓ તેઓએ બતાવી હતી છોટાઉદેપુર તાલુકામાં આવેલું બિલવાટ ગામ તેમાં દોઢ વર્ષથી ત્યાં સ્કૂલનું બિલ્ડિંગ નથી સરકારે જે તે વખતે આદેશથી તોડી નાખ્યું હતું તેનું ફંડ પણ આવીને પડ્યું છે પણ ખબર નહીં કે આ તંત્રની આંખો બંધ છે કે સરકારની આંખો બંધ છે આ વિદ્યાર્થીઓ ઝૂંપડાના નીચે ભણવું પડે છે કે બીજાના સહારે બનવું પડે છે ખરેખર ત્યાંના વિદ્યાર્થીઓની બહુ કફોડી હાલત છે અને ત્યાંના લોકો ત્રાહીમામ થઈ ગયા છે મારી સરકારશ્રીને અને વહીવટતંત્રને ખાસ કહેવું છે કે આના પર તાત્કાલિક ધોરણે એક્શન લે સમગ્ર છોટા ઉદેપુર તાલુકાની અંદર ઘણી એવી બિલ્ડિંગો જર્જરીત હાલતમાં છે કોઈ જગ્યા તો પડી જાય એવી હાલતમાં છે તો આના માટે સ્પેશિયલ બજેટ ફાળવીને આના પર તાત્કાલિક ધોરણે એક્શન લેવાવી જોઈએ જો આ બિલવાટ ગામની અંદર આ સ્કૂલ માટે તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો અમે આક્રમક આંદોલન જવાના પણ તૈયારી કરી રહ્યા છે